અહીં મહત્વપૂર્ણ સમાચાર ઓડિશાથી મળી રહ્યા છે. ઓડિશાના કાંઠાના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. 13 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. 20 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું છે, તે ત્રાટકવાનું છે અને તેને તૈયારીઓના ભાગરૂપે જ તમામ જે લોકો છે તેમનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ફેનીનો ફફડાટ હાલ જોવા મળી રહ્યો છે. પુરીમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડું ટકરાવાથી લેન્ડફોલ સર્જાયું છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય આખા ભારત માટે, કારણ કે ફરી એકવાર એક વાવાઝોડું ત્રાટકી શકે છે અને ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે જાનહાનિ ટાળવા માટે એનડીઆરએફની ટીમ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. જો વાત કરીએ તો એનડીઆરએફની 54 ટીમ અને કોસ્ટગાર્ડની 8 ટીમની તૈનાતી ત્યાં કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે. અને જો વાત કરીએ ટ્રેનોની, તો 233 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અને સાથે જ ભુવનેશ્વરના એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે 1938 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યું છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે તેવી પણ માહિતી હાલ સામે આવી રહી છે. ફેની વાવાઝોડાની 3 રાજ્યો પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે. ભુવનેશ્વર એરપોર્ટ બંધ કરી દેવાતા મુસાફરોને હાલ હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જોકે આ સમયે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લટકતા વીજ તારથી દૂર રહેશો અને સાથે જ વીજળીની સ્વીચ જે છે તે બંધ કરી દેવી, જેથી કોઈ જાનહાનિ ન થાય. સાથે જ જો વાત કરીએ તો વીજ પુરવઠા અંગે કોઈ પણ ચીજ રિપેર કરવા માટે પણ વિચારવાની તંત્રએ ના પાડી છે. અને ચક્રવાત દરમિયાન ઘરના બારી બારણા પણ બંધ રાખવાની લોકોને સલાહ પણ આપવામાં આવી છે. ચક્રવાત દરમિયાન ઘરમાં જ રહેવું હિતાવહ છે તેવું પણ તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કહી શકાય જે ગયા વર્ષે જે રીતે તમિલનાડુ અને કેરળમાં ગાજા વાવાઝોડાએ જે રીતે તબાહી મચાવી હતી, તો આજ આ વખતે પણ એનું પુનરાવર્તન ન થાય તે માટે જે તંત્ર છે તે એક્શનમાં આવી ગયું છે. તમામ સલાહ સૂચનો બહાર પાડવામાં આવી રહ્યા છે. નબળી ઇમારતો અને વૃક્ષોથી દૂર રહેવા માટે પણ લોકોને સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. તો તમામ માહિતી જે છે તે હાલ સામે આવી છે. પુરીમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.